સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચાલી શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાનની અંદર વનસ્પતિમાં પ્રજનન એમાં ભાગ 3ની આજે આપણે સમજૂતી મેળવવાની છે. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજાણુ સર્જનથી શરૂઆત કરવાની છે અને લિંગી પ્રજનન, બીજાણુ સર્જનથી અલિંગી પ્રજનન પૂરું થાય, બરાબર છે? પહેલાં વાંચીએ અને પછી સમજીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. પ્રવૃત્તિ 1.2 ફરીથી કરો. બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાતણા જોઈ શકાય છે. જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે, તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે, જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે. મોસ અને હંસરાજ, જેને નેફ્રોલેપિસ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે. આકૃતિ 12.8 સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે સમજ છે. મતલબ કે વાંચવાથી એક પણ મુદ્દો અથવા એક પણ શબ્દ રહી ન જાય તેટલા માટે આપણે વાંચીએ છીએ. સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં બ્રેડ ઉપર ફૂગ કઈ રીતે જામે તે અથવા તો ફૂગ ઉગાડવા માટે કરવાનું શું? તો કે બ્રેડની આપણે થોડીક ભીની કરવાની, માઇનોર એકદમ સ્પ્રેડિંગ પાણીનું કરીને અને કાગળમાં પેક કરી દેવાનું અથવા તો કોથળીમાં પેક કરી દેવાની. 3-4 દિવસ જેવો સમય જશે ત્યારે તે બ્રેડની અંદર કાળા કાળા ડાઘ જેવું દેખાશે. તે છે શું? આકૃતિ 12.7 જુઓ. ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન, કે જેની અંદર બીજાણુનું એક સર્જન થયેલું હશે. હવે જે આ બીજાણુ છે તે રક્ષણાત્મક કવચ ધરાવે છે. જો બીજાણુ ધાની ત્યાં લખેલું છે, જેથી કરીને એને અનુકૂળ સંજોગો મળશે, થોડું ઘણું ભેજ મળશે, થોડું ઘણું વાતાવરણ મળશે, તો ત્યારબાદ તેનો વિકાસ થશે. હવે આકૃતિ 12.8 ધ્યાનથી જુઓ કે જેની મદદથી બીજાણુ શું કરે છે? તો કે બીજા સર્જન કરે છે. યોગ્ય અને અનુકૂળ વાતાવરણ મળી જાય તો તેનું સર્જન થાય છે. આ હંસરાજ અથવા તો નેફ્રોલેપિસ છે તે પણ એક પ્રકારનું અલિંગી પ્રજનન કરે છે, બરાબર છે? મતલબ કે બીજની મદદ વગર જે કંઈમાં પ્રજનન થાય તેને અલિંગી પ્રજનન કહેવાય છે. પ્રશ્ન તરીકે એવું પૂછાય કે અલિંગી પ્રજનનના ઉદાહરણ આપો ઉદાહરણ સાથે, બરાબર છે? તો તમારે સમજાવવું પડે. જોઈએ 12.2 લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તમે પુષ્પની સંરચના અગાઉ ભણી ગયા છો, મતલબ ફૂલ કેવું દેખાય. તમે જાણો છો કે પુષ્પ એ વનસ્પતિમાં પ્રજનન અંગ છે. પૂકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ છે. જો વિદ્યાર્થી મિત્રો, પુષ્પની અંદર, ફૂલની અંદર બે અંગ ધરાવે છે. આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા કે જેની અંદર એવું બની શકે કે એક પુષ્પની અંદર કાં બે સ્ત્રી કેસર હોય, એવું પણ બની શકે કે કાં બંને પૂકેસર હોય, મતલબ કે કાં પુરુષજન્ય અંગો હોય કાં સ્ત્રીજન્ય અંગો હોય. અમુકવાર એવું બની શકે વિદ્યાર્થી મિત્રો કે અમુક પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પૂકેસર બંને આવેલા હોય, બરાબર છે? પહેલાં પ્રવૃત્તિ સમજીએ અને પછી આગળ કરીએ. આ દરેક પ્રવૃત્તિના આપણે પ્રવૃત્તિ જોવાની છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? જોઈએ. એક સરસવ અથવા તો જાસૂદ અથવા તો પેટુનિયાનું પુષ્પ લો અને તેમાં પ્રજનન અંગો અલગ કરો. તેના પૂકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કરો. જો વિદ્યાર્થી મિત્રો, જાસૂદનું ફૂલ લેશો તો તમને તરત સમજાઈ જશે, બીજા ફૂલ તમારે લેવાની જરૂર પડશે નહીં. જો ફૂલો માત્ર સ્ત્રીકેસર અથવા તો માત્ર પૂકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહે છે. જે ફૂલો સ્ત્રીકેસર અને પૂકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો ધરાવે છે, જ્યારે સરસવ, ગુલાબ અને પેટુનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે. સૌથી પહેલો પ્રશ્ન, એકલિંગી પુષ્પ કોને કહેવાય? ફક્ત એમાં સ્ત્રી કેસર હોય અથવા તો પૂ કેસર હોય એને એકલિંગી પુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે
સરસવ સોરી ઉદાહરણ તરીકે મકાઈ પપૈયા અને કાકડી તે એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પો જેમાં સ્ત્રી કેસર અને પુકેસર બંને હોય તેને દ્વિલિંગી પુષ્પો કહે છે, જેમ કે સરસવ છે, ગુલાબ છે, પેટુનિયા છે વગેરે વગેરે. ઉદાહરણ તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો પહેલાં આકૃતિ સમજી લઈએ પછી આપણે વાંચીએ. અહીં પુકેસર છે જેમાં પરાગાસન છે કે જેની અંદરથી એક બીજ તેની ઉપર બેસે, તંતુ છે જેમાં બેસેલું તંતુ આગળ વધે. વધારે સ્ત્રી કેસરમાં સમજાવ્યું છે એમાં પરાગાસન છે, પરાગવાહિની જે બીજ છે એની ઉપર બેસે તેનું વહન થાય છે. અંડકોષ અને અંડાશય પણ આકૃતિ તરીકે આપેલા છે. જોઈએ, બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. શું તમે પરાગાશય અને પુકેસરના તંતુઓને ઓળખી શકો? આકૃતિ 12.9 એ પરાગાશય પરાગરજ ધરાવે છે જે નરજન્યુ ઉત્પન્ન કરે છે. સ્ત્રી કેસર એ પરાગાશન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે. અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે. માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે. આકૃતિ 12.9 બી લિંગી પ્રજનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને ફલિતાંડ બનાવે છે. બુઝોને પ્રશ્ન થયો તે જોઈએ. બુઝોને જાણવું છે કે નરજન્યુને પરાગ રજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ અંડકોષ સુધી કેવી રીતે પહોંચે છે? જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પુકેસરમાં શું આવેલું હોય છે પ્રશ્ન તરીકે પૂછાય તો કે પરાગાસન અને તંતુ આ બે વસ્તુ પુકેસરમાં આવેલું છે. સ્ત્રી કેસરની અંદર પરાગાસન, પરાગવાહિની, અંડકોષ અને અંડાશય આ ત્રણ વસ્તુ સ્ત્રી કેસરની અંદર આવેલી હોય છે. બુઝોભાઈને પ્રશ્ન થાય છે કે પરાગરજ મતલબ પુકેસરમાંથી પરાગરજ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે ફેલાય છે? તો સામાન્ય રીતે બે વસ્તુઓ અત્યારે આપણે જોઈએ. એક તો પ્રાણી દ્વારા ફેલાય, એક હવા દ્વારા ફેલાય, એક પાણી દ્વારા ફેલાય, બરાબર છે, પશુ પક્ષી દ્વારા ફેલાય. આ અલગ અલગ માધ્યમ છે, મતલબ કે એક પ્રાણી પક્ષીઓ દ્વારા અને કુદરતી રીતે તેનો ફેલાવો થાય છે, બરાબર છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું. હવે પછીના લેક્ચરની અંદર પરાગનયન વિશે વિસ્તૃત સમજૂતી મેળવશું. આભાર બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.